નમસ્કાર મિત્રો આપની ગુજરાત જોબ્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ડેપ્યુટી માવલદાનની પરીક્ષાના પ્રીવિયસ યરના તમામ પ્રશ્નોનું આજે વિગતવાર જાણીશું એમાં પાર્ટ નંબર થ્રી છે આ વિડીયોનો તો ચાલો શરૂ કરીએ એકસો એક નવમી અને દસમી સહી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે આ ખાલ જગ્યા શબ્દ પ્રવેજાતો તો એ લાટ વીજળીનો ચમકારો એક કયા જેવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે તો નાઇટ્રોજન ચક્ર ઓપ્શન બી આવશે દ્વારકાનો ચૂનાનો વિસ્તાર અને કચ્છનો ડુંગરાળ વિસ્તાર ખાલી જગ્યા કડાકો ધરાવે છે તો અગ્નિકૃત ભારતમાં સૌથી મોટી ઘોડાભરથી ખાલી જગ્યા પાસે આવે છે તો ગંગા નદી હુગલીમાં કોલકતા એમાં ઓપ્શન ડી આવશે ભરૂચ શુક્લ તિર્થની વચ્ચે કઈ ઉપનદી નર્મદાની મળે છે તો ઉપરની તમામ નદી કાવેરી છે ભૂખી છે અમરાવતી છે બધી નળી નદી ભરૂચ અને શુક્રતિની વચ્ચે નર્મદાને મળે છે સમુદ્રમાં ઉત્પન્ન થતા પ્રવાહો માટે નીચેના પૈકી ખાલી જગ્યા કયા કારણો જવાબદાર છે તો ઉપરના તમામ ઓપ્શન ડી રાજસ્થાનમાં યાત્રાધામ સુંદર માતાની પાસે આવેલા પર્વતો ખાલ જગ્યાનું દ્રષ્ટાન છે તો ગુમાટાકાર પર્વત ઓપ્શન સી છે ખાલ જગ્યા પ્રકારના જંગલો મરી લવિંગ ઇલાયચી જેવા તીજાની બાઇગતિ માટે ઉપયોગી છે તેમાં ઓપ્શન સી આવશે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા છત્તીસગઢના બસ્તર જિલ્લાની ખાલ જગ્યાની ખાણ એશિયાની સૌથી મોટી સુસજ્જિત ખાણ છે તો ઓપ્શન બી આવશે લો ભારત ભારતમાં પશ્ચિમ તટ પર વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા ખાલી જગ્યા અને ગુજરાતમાં પૂર્વ થી પશ્ચિમ જતા ખાલી જગ્યા થવા લાગે છે તો ઓપ્શન એ આવશે આના અંદર નીચેના પૈકી કઈ જોડી જોડી ખોટી છે તો રાષ્ટ્રીય જળમાર્ગ બે યમુના બ્રહ્મપુત્ર ઓપ્શન બી આવશે વાતાગ્રહ એ હવાનો ખાલી કિલોમીટર પહોળો વિસ્તાર છે તો ઓપ્શન એ આવશે ત્રણ થી પચાસ કિલોમીટર બોળ વિસ્તાર છે ઓડિશાનું ચિલકા અને તમિલનાડુનું પુલિકટ ખાલી જગ્યા સરોવરના દ્રષ્ટાંત છે તો લગુન નો પ્રથમ એવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો વડોદરામાં નીચના પૈકી કોની ગૌણ વન પેદાશો તરીકે નોંધણી થયેલ છે તો ઓપ્શન ડી આવશે એના અંદર ત્રણે ત્રણની નોંધણી થયેલી છે ટીમરૂ પાનની બી થયેલી છે મવડાના ફૂલ બી થયેલા છે અને ગુંદની બી નોંધણી થયેલી છે તો સાચો ઓપ્શન ડી છે ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનતા પ્રમાણ સૌથી વધુ છે તો દાહોદમાં પૃથ્વીના સીમાના સ્તરની નીચે આવેલું ભૂગર્ભના કેન્દ્ર પાસ ભાગમાં મુખ્યત્વે ખાલજીગા જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલા છે તો નિકલ અને ફેરિયમ ઓપ્શન બી આવશે અંદર નીચેના વિકી કઈ જોડી ખોટી છે તો ઓપ્શન નંબર સી છે આના માટે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને એમાં સામે મહારાષ્ટ્ર એ જોડી ખોટી છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન સી નીચેનામાંથી કયા પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે તો કપાસનું વાવેતર સૌથી વધુ છે ગુજરાતમાં કેટલા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એસઆઈઆર નોટિફાય થયેલા છે તો સાત ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નીચેના પૈકી કઈ સૌથી વધુ હિસ્સો કોનો છે તો ખાનગી ક્ષેત્રનો છે ગુજરાત મેનીટાઈમ બોર્ડ દ્વારા ખાલજીગા અને હાજી પોર્ટના વિકાસ માટે અધિકારો સુપ્રત કરવામાં આવ્યા છે તો મે શેલ ગેસ બીવી અને હાજીના પોર્ટના વિકાસ માટે અધિકારો પ્રાપ્ત કરવામાં આવે છે ગુજરાતમાં મુખ્યમંત્રી કન્યા કેલોણી નીતિ બાબતે નીચેના પૈકીના કયા વિધાનો સાચા છે તો એમાં ઓપ્શન સી આવશે ખાલી જગ્યા દરિયાઈ વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર છે તો ઓપ્શન ડી દહેજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં છે ઓપ્શન એ આવશે વૈજ્ઞાનિક શિક્ષણ જાગૃતિ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની નોડલ સંસ્થા છે તાજેતરમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફટકડાની બનાવટમાં વપરાતા કયા પાંચ રસાયણોને ઝેરી જાહેર કરવામાં આવે છે અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો એ અવસાયના અંદર એન્ટીમોની લિથિયમ પારો અને આર્સેનિક નિકલ ભારત સરકાર નીચેના પૈકી કઈ યોજના સૌ માટે ધોરણ નવના અને તેના ઉપર વર્ગોના અભ્યાસક્રમો શીખવા માટે આઈટી પ્લેટફોર્મની સુવિધા પૂરી પાડે છે તો સ્વયં યોજના મનુષ્યના શરીરમાં લોહીના દબાણ બાબતે નીચેના પૈકી કયું સાચું છે તો ઓપ્શન સી આવશે એક અને બે બંને લોહીએ ખાલજીગા પ્રકારની પીસી છે તો એ જોડાણ પીસી છે ઓપ્શન બી માનવ શરીરમાં આંતરપૂંછ એટલે કે એપેન્ડિક્સ ખાલજીગા સાથે જોડાયેલું છે તો મોટું મોટું આંતરડું એકસો બત્રીસ નાવિક બાબતે નીચેના પૈકી કયું સાચું છે તો ડી આવશે વન ટુ અને થ્રી ત્રણેય સાચા છે પીએસએલવી અને જીએસએલવી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો ઓપ્શન ડી આવશે કે જીએસએલવી પીએસએલવી કરતા વધુ સફળતા ગુણોત્તર ધરાવે છે ભારતીય સંરક્ષણ સામગ્રી કે ફોર અને કે ફિફ્ટીન ખાલી જગ્યા છે તો બેલેસ્ટિક મિસાઇલ્સ છે અગ્નિ ફોર મિસાઇલ બાબતે કયું સાચું છે તો એક અને બે ત્રણ એના અંદર ઓપ્શન ડી આવશે નીચેના પૈકી કંઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે તો નીચું કેલરી મૂલ્ય એ બી સમસ્યા છે રાખનું ઊંચું પ્રમાણ એ બી સમસ્યા છે સલ્ફરનું ઊંચું પ્રમાણ એ બી સમસ્યા છે તો એમાં ઓપ્શન ડી બધા જ આવશે તમામ બાયોગેસ બાબતે ખાલી જગ્યા સાચું છે તો ફક્ત એક અને બે બાયોગેસ ધુમાડો કે રાખનું નિર્માણ કરતું નથી અને બાયોગેસ પ્લાન્ટમાંનો વધારો કચરોએ ખાતા રીતે ઉપયોગ લઈ શકાય છે એ બંને સાચા છે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિમાં લેસરનો ઉપયોગ થાય છે તો બધા જ ઓપ્શન એ માનવ શરીરની કિડનીમાં થતી પથરીનું મુખ્ય રાસાયણિક સંયોજન ખાલી જગ્યા છે તો ઓપ્શન સી કેલ્શિયમ ઓક્ઝિલેટ વરસાદમાં પાણી કરતાં નદી પાણી ભારે હોય છે કારણ કે ઓપ્શન સી તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે ફળોને સીતાકારમાં રાખવાથી તેમની આવક વધે છે કારણ કે એમનું તે શ્વસન પ્રક્રિયાનો જે દર હોય છે એ ઘટે છે ટેમ્પરેચર ઓછું હોવાના કારણે નીચેના પૈકી કઈ કંપની શુલ્ક વિના ઈમેલ સેવાનો વપરાશ કરતાનો પૂરી પાડતી નથી તો પણ કોઈ નહીં ઓપ્શન ડી રાધારણ ગેસનું વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડર અને પાઇપલાઇન બાબતે નીચે પૈકી કયું વિધાન વિધાનો સાચા છે તો ફક્ત એક ગેસ સિલિન્ડરમાં એલપીજી હોય છે અને ગેસ પાઇપલાઇનમાં પીએનજી હોય છે એક જ સાચું છે ઓપ્શન એ સમાન કચ્છતા સફળતાપૂર્વક યોજના દેશો કયા છે તો ઓપ્શન ડી આવશે અમેરિકા બી છે સફળાપૂર્વક પરીક્ષણ કર્યું છે રશિયાએ બી કર્યું છે અને ચીન બી કર્યું છે એટલે ઓપ્શન ડી આવશે વન ટીબી બરાબર ખાલી જગ્યાએ એમ તો દસ લાખ એમ થશે એફએમ રેડિયોમાં એફએમ એટલે શું તો ફ્રિકવન્સી મોડ્યુલેશન બી ઓપ્શન સાચો છે એચડી ટીવી હાઈ ડેફિનેશન ટેલિવિઝન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો ફક્ત બે તે પાંત્રીસ mm ફિલ્મ સમકક્ષ દ્રશ્ય ગુણવત્તા આપે છે આયુષ્ય બાબતે નીચે પૈકી કયું સાચું છે ફક્ત એક કે ઓપરેશન એ ઓપરેટિંગ સિસ્ટમ છે અને આઈફોનના આઈપેડ બધા જવામાં યુઝ થાય છે ઓપ્શન એ સાચો છે ગ્રહણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે તો બંને વિધાન સાચા છે ઓપ્શન સી થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પાદન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો પાણીને ઉકાળીને ઓપ્શન બી હવે આ મેથ્સનો ક્વેશ્ચન છે જનરલ એપ્ટિટ્યૂડ માટે એક પેટીમાં પેઢીમાં ના સિક્કા છે અને દસ ત્રણના સિક્કા છે જ્યારે બીજી પેઢીમાં ના સિક્કા છે અને છના સિક્કા છે બે પેઢીમાંથી એક પેઢીની જાદેચી રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક સિક્કો પસંદ કરવામાં આવે છે તો સિક્કો સંભાવના કેટલી છે તો આની સંભાવના ઓપ્શન બી સાચો છે નીચેના પૈકી કયો વિધાન સાચો છે તો ફક્ત એક અને ત્રણ ઓપ્શન સી આવશે આમાં તમને ગ્રાફ આપેલું છે એમાં લઘુ ઉદ્યોગ છે મહત્તમ મોટા ઉપયોગમાં નફાની ટકાવારી આવેલ છે તેમાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બ્લેક કલર છે લઘુ ઉદ્યોગ છે ગ્રે કલર છે મધ્યમ ઉદ્યોગ છે અને મોટા ઉદ્યોગ છે અહીંયા વર્ષ આપેલા છે નીચે એક્સ ઉપર અને વાય ઉપર ટકાવારી આપેલી છે તો તમારે ગણતરી કરીને ઓપ્શન ચેક ક્લિક કરવાનો છે એમાં એકસો ત્રેપન છે વર્ષ બે હજાર પંદરમાં કયા ઉદ્યોગ ક્ષેત્રોમાં વર્ષ બે હજાર બાવીસમાં નફાની ટકાવારીમાં સૌથી વધુ ફેરફાર થયો છે તો મોટા ઉદ્યોગમાં બે હજાર તેરમાં લઘુત્તમ ઉદ્યોગનો બસો ચાલીસ લાખ હોય તે વર્ષમાં તેનો કુલ નફો આસર કેટલો થશે તો પચાસ લાખ રૂપિયા આપેલ તમામ વર્ષોમાં માધ્યમ ઉદ્યોગ કરેલ નફાની ટકરી સરેરાશ કેટલી હશે તો ઓગણત્રીસ હશે તો એકથી એક પંચાવન સુધી એકસો પંચાવન સુધીના તમામ પ્રશ્નો છે એ તમારે અહીંયાથી ટીક કરીને અહીંથી જોઈને સોલ્વ કરીને લખી દેવાનું કેલ્ક્યુલેશન કરી દેવાનું

ત્રિકોણ એબીસ માં સી થશે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરીને તમે એનો જવાબ લખી શકો છો અને સાચો જવાબ જોઈ શકો છો અહીંયા બસો ચોસઠ અઢાર દિવસ એકસો પાસઠ એકસો છાસઠ જો એક સાંકેતિક ભાષામાં બેસ્ટનો કોડ ટુ ફાઈવ વન ટુ હોય તો બેટર નો સંકેત કરતો છે બી એટલે બે બી એટલે પાંચ એસ એટલે એક અને એટલે બે તો બેટરનો કોડ તમારે કરવાનો છે ઓપ્શન એ સાચું છે સર ફક્ત એક એકસો આઠસો બે છે ગુસ્સા કિલો થશે એ તમારે જોઈને કે એક પણ છાછર થશે એક બાય છા છે એક્સની કિંમત એક્સ પ્લસ વન બાય એક્સની કિંમત કેટલી થશે તો ચાર વિધાનો આપેલા છે તો તમારે જવાબ આપવાનો છે કે આપલા પ્રશ્નો પર્યાપ્ત છે કે કેમ તમારો જવાબ નીચે મજામાં આવવાનો છે ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા નીચેના કયું ઓછું પણ નથી કરતા કયા ત્રણ પ્રકારના ફટાકડા વિકસવામાં આવ્યા છે શું તો એક બે અને ત્રણ સેફ ફોટર સેફ મિનિમલ એલ્યુમિનિયમ અને ત્રણ સેફ થર્માઇટ ક્રેકર ઓપ્શન એ સાચો છે ભારત યુએસ નિકાસ સબસિડી વિવાદો જોવા સારું નીચેના પૈકી કયા સંગઠનને વિવાદ પેનલની સ્થાપના કરી તો ડબલ્યુટીઓ પ્રથમ મેગા ફૂડ પાર્ક તો ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક ખાલી ખાતે શરૂ થયો તો સુરતમાં શરૂ થયો ભારતીય રેલવે દ્વારા જાહેર કરેલી ટ્રેન અઢારની વિશિષ્ટતાઓ એને બી બંને ટ્રેન એન્જિન વગરની છે અને ટ્રેન એકસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે ભારતમાં સૌ વખત કન્ટેનર પરિવહન દ્વારા આંતરિક રાષ્ટ્રીય જળમાર્ગ શરૂ થયો હતો તો રાષ્ટ્રીય જળમાર્ગ એક હતો ઓપ્શન એ સાચો છે સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર સમગ્ર ભારતમાં ખાલી જગ્યાથી ભારત સ્ટેટ ચારનું વાહનનું વેચાણ થઈ શકશે નહીં તો એપ્રિલ બે હજાર વીસ એક એપ્રિલ ઓપ્શન સી સાચું છે ઇન્ટરનેશનલ કોપરેટિવ એલાયન્સ અનુસાર નીચેના પૈકીની કઈ ભારતીય સરકારી સ્થાપના સૌથી મોટી સરકારી સંસ્થા છે તો એકસો બ્યાસી ઓપ્શન બી આવશે ઇફકો એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર નીચેના પૈકી કયા એશિયાઈ દેશમાં સૌથી વધુ સ્થળાંતરિત લોકો છે તો સી ભારતમાં સોરી બી ભારતમાં છે ભારત ઈરાન અને ખાલી જગા તેમની સૌ પ્રથમ ચાબાર બંદર બાબતે ત્રિપક્ષીય બેઠક ઈરાનમાં યોજી તો અફઘાનિસ્તાન પર્યાવરણ મંત્રાલય દ્વારા દિવાળીની દિવાળી શરૂ કરવામાં આવ્યું તો હરિત દિવાળી અને સ્વસ્થ દિવાળી તાજેતરમાં ધર્મગાડી મેળવતાની ખાલી જગ્યા વચ્ચે ચૌદ દિવસની સંયુક્ત તરીકે કવાયત છે તો જાપાન આવશે નિવૃત્ત થયેલું યુવાન વિવાદક આયાસન વિરાટ ખાલજીગે રાજ્ય સરકાર હેઠળ તરતું સંગ્રહાલય બનશે તો મહારાષ્ટ્ર ભારતનું સૌપ્રથમ સ્વદેશી મદ્રાસ સૌ પ્રથમ જેનું નામ શક્તિ છે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મૂકવામાં આવેલું ઓપ્સર પેટ્રોલ વેસલ આઈસીજીએસ વ્યા દ્વારા નિર્મિત છે તો લાર્ઝન એન્ટરબોન દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માં ભારતનો ક્રમ સિત્તોતેર માં છે તો આ યાદીમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો ન્યુઝીલેન્ડ વિમેન્સ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌપ્રથમ પ્રથમ સદી કરનાર ખાલી છે તો ઈ દિયેન્દ્ર ડોટી પહેલું વિશ્વયુદ્ધ પૂર્ણ થવાની સોમી જન્મજયંતિ નિમિત્તે ખાલી ખાતે શહીદ જવાનોએ શ્રદ્ધાંજલિ આપવાના આશરે સાઠ દેશોના ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા હતા તો પેરિસ પેરિસ ખાતે રહ્યા ઈસરો તાજેતર મૂકવામાં આવેલો ઓગણત્રીસ માં સાચું શું છે તો એક બે ત્રણ ચાર બધા સાચા છે તાજેતરમાં આશિયાન સમિટ દરમિયાન ખાલી જગ્યા સિંગાપુર ખાતે રિજિયન કોર્પોરેશન સમિટ પણ યોજાઈ ગઈ તાજેતરમાં ગુજરાત સરકારી ખેડૂતોના અકસ્માત મૃત્યુના વીમાની રકમ ખાલી જગ્યાથી વધારીને બમણી કરી તો એક લાખથી વધારીને બમણી કરી તાજેતરમાં વડોદરા ખાતે કાર્યરત થયેલ ભારતની પ્રથમ નેશનલ રેલ એન્ડ કોર્પોરેશન ખાલી જગ્યા સુધી સુધી છે તો ફક્ત સી આવશે ઓપ્શન અંદર એક અને બે બંને તાજેતરમાં રાષ્ટ્રપતિ નીચેના પૈકી ગુજરાતના કાયદા દરેક મંજૂરી આપી તો એક અને બે બંને આવશે ગુજરાત સરકારે નીચેના પૈકી કયા સમુદાયો ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપ્યો છે તો ડી આવશે કયું સાચું છે એમાં ઓપ્શન એ આવશે આ યોજના ચૌદ થી અઢાર વર્ષની દીકરીઓના પોષણ માટેની યોજના છે મિત્રો તમને આ વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક અને ભૂલતા નહીં અને નવા વિડીયો જોવા માટે તમે